નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. સુરભણી એચબીએન ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર પાટણ થી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત વણકર સમાજ અને પાટણ શહેર શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણના વરિષ્ઠ ટ્રસ્ટીઓની વીર મેઘમાયા મંદિર અને સંકુલ નિર્માણ લઈ એક અગત્યની મીટિંગ અમદાવાદ એનેક્સી સર્કિટ હાઉસ ખાતે મળી. અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય તથા ચેરમેન શ્રી વીર મેઘમાયાના વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકી શ્રીનું તેમની આગેવાનીમાં સંસ્થાને 3 વર્ષ પૂર્ણ થતાં તેમનું 3 સંસ્થાઓ દ્વારા ફૂલહાર પહેરાવી તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ પાટણના શ્રી વીર મેઘમાયા દેવ મંદિર અને સંકુલ સંપૂર્ણ કામ ઝડપથી અને સારું ગુણવત્તા સાથેનું થાય તેમજ વિવિધ સૂચનો લેવામાં આવ્યા. શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત વણકર સમાજ અને પાટણ શહેર શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટીઓની વીર મેઘમાયા મંદિર અને સંકુલ નિર્માણ લઈ એક અગત્યની મીટિંગ અમદાવાદ એનેક્સી સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય તથા ચેરમેન શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકી શ્રીની આગેવાની હેઠળ યોજાઈ. સાંસદ તથા સંસ્થાના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના 3 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વીર મેઘમાયા ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર ગુજરાત વણકર સમાજ અને પાટણ શહેર શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના 3 સમિતિઓના સભ્યોની એક અગત્યની બૃહદ મીટિંગ રાખવામાં આવી હતી. બૃહદ મીટિંગમાં ખૂબ જ સુંદર ચર્ચા થઈ. સંસ્થાને 3 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મીટિંગમાં વીર મેઘમાયા મંદિરમાં અને વિશ્વ મેમોરિયલમાં શું નવીન કામગીરી તથા કામમાં પ્રગતિ થઈ શકે તેવા બધા સભ્યો તરફથી એના માટે એક સૂચનો માંગવામાં આવ્યા હતા. ખૂબ જ સારા સૂચનો આવ્યા, જેમાં શ્રી વીર મેઘમાયાના નામે યુનિવર્સિટી બનાવવી જોઈએ. દિલ્હી અક્ષરધામ મંદિરની જેમ શ્રી વીર મેઘમાયા ઇતિહાસ 3D ફિલ્મ બતાવવી જોઈએ. લેસર શો કરવા જોઈએ તેવા અનેક સૂચનો 3 સંસ્થાઓના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા. સમગ્ર પાટણ, સમગ્ર ગુજરાત અને સમગ્ર બધી જગ્યાએ વીર મેઘમાયાનું જે મેમોરિયલ થયું છે, જેમાં ગુજરાત સરકારે લગભગ 6 કરોડ અને 35 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન્યો, સાથે ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. બલિદાની પુરુષ વીર મેઘમાયા 1000 વર્ષ પહેલા બલિદાન આપીને પ્રજાને માટે પાણી જે લાવ્યા, એમની યાદમાં સમાધિ પર રહીને વિરાટ પ્રતિભાના રૂપમાં આજે જે મંદિર માટેની ખૂબ જ સુચારુ મીટિંગ થઈ છે અને જે લોકો તેમાં થોડાક રોડા નાખનારા લોકોને પણ મીટિંગમાં જે ચર્ચાઓ થઈ એનાથી એમને પણ એક જબરદસ્ત જવાબ મળ્યો છે. ખાસ જણાવે છે કે જે પાટણ ખાતે મેમોરિયલ અને મંદિર બને છે તેમાં સૌને સાથે રાખી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌના બધાને યોગદાન થકી શ્રી વીર મેઘમાયા મંદિર અને સંકુલ નિર્માણ કરવા માંગ્યો છે. કોઈ પણ વ્યક્તિને દૂર રાખવા માંગતા નથી. દરેક સમાજના દરેક વર્ગના લોકો તેમાં જોડાય અને પાટણ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય, ભવ્ય વીર માયાનું મેમોરિયલ થાય તેના માટેની મીટિંગ તેનાથી સંતોષ વ્યક્ત કર્યો. વધુમાં વિશ્વવિદ મેઘમાયા સ્મારક એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ દ્વારા વૈષ્ણવીધામ સર્કલ સરખેજ ગાંધીનગર હાઈવે અમદાવાદ પાસે આવેલા ઉમિયાધામ અને સરકાર ધામની બિલકુલ બાજુમાં 11 માળનું સમસ્ત અનુસૂચિત જાતિના કલ્યાણ માટે વીરમાયા ધામ સંકુલ બનશે, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને વીર મેઘમાયાની વિરાટ પ્રતિમા મૂકવામાં આવશે. પરંતુ વીરમાયા ધામમાં વિવિધ પ્રકારની ઉચ્ચતમ શૈક્ષણિક સવલતો, જેમ કે 1000 લોકો બેસી શકે તેવા ઓડિટોરિયમ હોલ બનાવવામાં આવશે તેમ 3 સંસ્થાઓની બૃહદ મીટિંગમાં જણાવ્યું હતું. શ્રી વીર મેઘમાયા દેવ મંદિરનું ભૂમિપૂજન ભારત સરકારના મંત્રી દ્વારા હમણાં જ કરવામાં આવ્યું અને આગામી કાર્યક્રમો માટે પાટણ ખાતે ઉજવવા ચર્ચા કરશે, તેમજ મંદિર તથા સંકુલ નિર્માણ માટે મુલાકાત લેતા રહેશે તેમ સાંસદ અને સંસ્થાના ચેરમેન કિરીટભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું. બૃહદ મીટિંગમાં પ્રાસંગિક પ્રવચન તરુણ ચંદ પી સોલંકી, ઉપપ્રમુખ ગુજરાત વણકર સમાજ તથા ટ્રસ્ટી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ દ્વારા કરવામાં આવ્યું. બૃહદ મીટિંગમાં 3 સંસ્થાના આગેવાનોના સભ્યોના પ્રતિભાવ સૂચનો લેવામાં આવ્યા. બૃહદ મીટિંગનું સંચાલન રમેશભાઈ એસ સોલંકી, ઉપપ્રમુખ વિશ્વ મેમોરિયલ તથા મીટિંગ અંતે આભાર વિધિ રમેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ ગુજરાત વણકર સમાજ દ્વારા કરવામાં આવી. શ્રી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન અને અમદાવાદ પશ્ચિમના લોકસભાના સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી, વાઇસ ચેરમેન અને અસારવાના ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, મહામંત્રી શ્રી ડીપી પરમાર, ગુજરાત વણકર સમાજના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકી, તરુણભાઈ સોલંકી, મહામંત્રી શ્રી વિઠ્ઠલભાઈ ડોડિયા, ટ્રસ્ટી સીઓ શ્રી ડોટી કે પરમાર, શ્રી ટી આર સોલંકી, શ્રી અર્જીવનભાઈ કાપડિયા, મહેશ ચંદ્ર સુતરિયા, મોહનભાઈ સોલંકી, રશ્મિકાંત સોજલિયા, પાટણ શહેર શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ,
પાટણના પ્રમુખ શ્રી મુકેશભાઈ સોલંકી, મહામંત્રી મહેશભાઈ સોલંકી, વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ સોલંકી, રામજીભાઈ ડોડિયા, અંબાલાલ પરમાર, કિરીટભાઈ પરમાર, દાયાભાઈ સોલંકી, પરેશભાઈ ઝાલા અને અમદાવાદ યુનિવર્સિટી ખાતે અરુણ સાધુ, બંસીકરભાઈ પરમાર, નાની સરાય વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણેય સંસ્થાઓની બૃહદ મીટિંગ યોજાઈ. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટરના 3 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર, ગુજરાત વણકર સમાજ અને જે પાટણ ખાતે વીર મેઘમાયાનું મંદિર બને છે એની સમિતિના સભ્યોની એક આજે બૃહદ મીટિંગ રાખવામાં આવી અને આજે મીટિંગમાં ખૂબ જ સુંદર ચર્ચા થઈ. 3 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે મીટિંગ થઈને મંદિરમાં અને વિશ્વ મેમોરિયલમાં શું કામની પ્રગતિ થઈ, બધા સભ્યો તરફથી એના માટે સૂચનો પણ મંગાવ્યા અને ખૂબ જ સારા સૂચનો આવ્યા. યુનિવર્સિટી બનાવવી જોઈએ, લેઝર એના શો કરવા જોઈએ અને એવા તો અનેક સારા સૂચનો આજે અહીંયા આવ્યા છે. મને લાગે છે કે સમગ્ર પાટણ, સમગ્ર ગુજરાત અને સમગ્ર બધી જ જગ્યાએ વીર મેઘમાયાનું જે આ મેમોરિયલ થયું છે જેમાં ગુજરાત સરકારે લગભગ 6 કરોડ 35 લાખ રૂપિયાનું માત્મર યોગદાન આપ્યું છે, ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનું છું. અને જે બલિદાની પુરુષ વીર મેઘમાયા 1000 વર્ષ પહેલાં બલિદાન આપીને પાણી જે મુહૈયા કરાવ્યું હતું એમની યાદમાં સમાજથી પર રહીને એક વિરાટ પ્રતિભાના રૂપમાં આજે મંદિરના માટેની જે ખૂબ જ સુચારુ મીટિંગ થઈ છે અને જે લોકો એમાં થોડાક રોડા નાખનારા લોકો પણ છે એને પણ આ મીટિંગમાં જે ચર્ચાઓ થઈ એનાથી એમને એક જબરદસ્ત એમને જવાબ પણ મળ્યો છે. અને હું અત્યારે ખાસ ફરીથી કહેવા માગું છું કે આ જે મેમોરિયલ બને છે વીર મેઘમાયાનું, જે મંદિર બને છે એમાં સૌના સાથે રાખીને, સૌનો સાથ અને સૌના વિશ્વાસ અને સૌના બધાના યોગદાન થકી અમે કરવા માંગીએ છીએ. અમે કોઈ પણ વ્યક્તિને દૂર રાખવા માંગતા નથી. દરેક સમાજના દરેક વર્ગના લોકો એમાં જોડાય અને આ મંદિરનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય, ભવ્ય માયાનું મેમોરિયલ થાય એના માટે આજે મીટિંગ થઈ મને એનાથી ખૂબ જ સંતોષ છે. પાટણમાં થોડા સમય પછી ત્યાં પાટણ પણ આવ્યું છે. હમણાં જ આપણે ગુજરાત સરકારે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલના સાનિધ્યમાં ખૂબ જ મોટો કાર્યક્રમ કર્યો. વીર માયાના મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું અને આગામી સમયમાં પાટણ ખાતે આવીને બીજા કાર્યક્રમો શું કરીશું એની ચર્ચા કરીશું અને ફરીથી આવીશું પણ ખરા.